नमस्ते विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे अल्केन अल्किन अने अल्काइन एटले इथाइन इथीन अने इथेन में sp2 sp3 अने sp संकरण कई रीते थाय एनी चर्चा करेली। हवे आजे आपणे बी कक्षक पण संकरण में भाग लेती हो तो एवा तत्वों में जोवा मळतुं संकरण छे एनी चर्चा करशुं। 4.6.3 टॉपिक 120 पेज पर। हवे ज्यारे કોઈપણ તત્વોમાં બાહ્યતમ આવર્ત નંબર 3 ના તત્વો છે તો આવર્ત નંબર 3 ના તત્વોમાં બાહ્યતમ કક્ષક 3s 3p હોય અને પછી 3d કક્ષક હોય તો જો 3s 3p ખાલી હોય તો 3s 3p 3d કક્ષક છે અથવા તો 12ની 4s અને 4p કક્ષકો હોય તો ત્યારે એમાં ડી કક્ષક સંકરણમાં ભાગ લઈએ તો કયા પ્રકારનું સંકરણ સંભવી શકે એની આપણે ચર્ચા કરવાની છે। તો એની અંદર જો ડી કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય તો ડી અને એટીએસ અને બે પી એટલે કે ડીએસપી2 સંકરણ જોવા મળે અથવા તો ડી2 એસપી3 સંકરણ 6 કક્ષક ભાગ લઈએ અને અથવા તો એસપી3 ડી2 સંકરણ પણ જોવા મળી શકે છે। તો આ ત્રણ પ્રકારના જે સંકરણ છે એની અંદર અને એક એવી જ રીતે આગળની જે કક્ષક ભાગ ન લઈએ 12ની તો sp3d એટલે કે sp3d સંકરણ એની પણ ચર્ચા કરશું। તો આવા ચાર પ્રકારના જે સંકરણ છે એની આપણે ચર્ચા કરવાની થશે, તે ધ્યાનમાં રાખવાનું છે। તો dsp2 sp3d sp3d2 અથવા d2 sp3 સંકરણ છે એની આપણે ચર્ચા કરશું। તેમાં હવે પહેલા dsp2 સંકરણ એટલે શું? dsp2 સંકરણ તો સામાન્ય રીતે n નું મૂલ્ય બાહ્યતમ કક્ષામાં સમાન હોય અથવા તફાવત ઓછો હોય, 3d અને 4s માં ઊર્જાનો તફાવત પ્રમાણમાં ઓછો હોય છે, ત્યારે કોઈ એક તત્વની ત્રીજા આવર્તના તત્વ હોય તો એક તત્વની 3d કક્ષક એક s કક્ષક 4s અને બે 4p કક્ષક સંકરણમાં ભાગ લે ત્યારે સમાન આકાર અને સમાન ઊર્જા ધરાવતી ચાર કઈ કક્ષકો ઉત્પન્ન થશે? તો કે એક ડી ભાગીએ છે, એક એસ ભાગીએ, બે પી એટલે ચાર ડીએસપી2 સંકૃત કક્ષક મળે છે અને આ ઘટનાને શું કહેવામાં આવશે? ડીએસપી2 સંકરણ કહે છે। કેવું સંકરણ કહેવામાં આવશે? ડીએસપી2 સંકરણ તરીકે ઓળખવામાં આવે અને આ રીતે ઉત્પન્ન થયેલી ચાર કક્ષકો મધ્યસ્થ પરમાણુ જે હોય એનાથી ચતુષ્ફલક ચોરસના ચાર ખૂણા તરફ ડીએસપી2 સંકૃત કક્ષકો ગોઠવાયેલી હોય છે। ડીએસપી2 એટલે એનો આકાર કેવો થશે? સમચોરસ હોય કે જ્યારે સંકરણ ડીએસપી2 હોય ત્યારે સમચોરસ આકાર આવશે અને બંધકોણ 90 એંગલનો જોવા મળે। આપણે આ સંકરણ સમજાવવાનું કીધું નથી પણ કોષ્ટકમાં આપેલું છે। તો આ સંકરણ ઉદાહરણ દ્વારા જોઈએ તો ઉદાહરણ તરીકે NaCN4-2 આ સંકીર્ણ સંયોજન છે। સંકીર્ણ સંયોજન એટલે શું? તો કે ધાતુ આયન હોય, નિકલ +2 અહીંયા ધાતુ આયન તરીકે છે, એ ધાતુ આયન અને કોઈ ઋણ આયન અથવા તટસ્થ હોય NH3 જેવા કે ઋણ આયન એ બંને વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બને। સવર્ગ સહસંયોજક બંધ ધરાવતા જે સંયોજનો હોય એને સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજન કહેવાય અને સવર્ગ સહસંયોજક બંધ બંધ હોય ત્યારે ધાતુ આયન પાસે ખાલી કક્ષક હોય, ખાલી કક્ષકમાં આ તટસ્થ અથવા ઋણ આયન ઇલેક્ટ્રોન યુગ્મનું ઉદાહરણ કરે એટલે સહસંયોજક બંધમાં એકનું ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને એકની શું હોય? કક્ષક। આવા બંધને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય અને આ રીતે
તીરની નિશાની દ્વારા દર્શાવાય અને આવા સવર્ગ સહસ્ર યુગ્મન દ્વારા ભાગને એક મોટા કૌંસમાં દર્શાવવામાં આવે જેને સવર્ગ વર્તુળ કહેવામાં આવે છે અને આ સંયોજનને સંકીર્ણ સંયોજન કહેવાય આના માટે આખું એક ચેપ્ટર ધોરણ 12 ની અંદર ભણવાનું આપણે આવશે તો આ સંકીર્ણ સંયોજન અથવા સવર્ગ સંયોજનમાં વિકલ ધાતુ આયનનું સંકરણ DSP2 જોવા મળે છે એ કઈ રીતે સમજી શકશો DSP2 સંકરણ તો એ આપણે જોઈએ અહીંયા નિકલ ધાતુ આયન છે એ નિકલ પ્લસ 2 સ્વરૂપે છે તો નિકલ ની ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ આર્ગોન કોમ્પ્લેક્સ CD8 અને 4s2 હોય છે પણ પ્લસ 2 એટલે બે ઇલેક્ટ્રોન 4s માં જે છે B માં 8 ઇલેક્ટ્રોન હોય તો આના 8 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના કઈ રીતે ગોઠવાયેલા હોય તો કે દરેક D કક્ષકમાં એક એક ગોઠવાય પછી ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય આ રીતે હોય અને પછી 4s કક્ષક ખાલી હોય આ 3D કક્ષક અને પછી 4p કક્ષક ખાલી હોય હવે અહીંયા એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી નથી સવર્ગ સહસંયોજક બંધ બને તો સવર્ગ સહસંયોજક બંધ માટે કક્ષકો ખાલી હોય એમાં ઇલેક્ટ્રોનિક બંધન થાય એક એક ઇલેક્ટ્રોન અહીંયા દાન થાય નહીં તો અહીં ક્યુ સંકરણ થશે એ કેમ ખ્યાલ આવશે તો કે CN છે ને એ તટસ્થ અથવા ઋણ આયન જે ધાતુ આયન સાથે ધાતુ આયન એમ કહેવાય સંકીર્ણ સંયોજનની ભાષામાં તટસ્થ અણુ અથવા ઋણ આયન ને લિગેન્ડ કહેવાય શું કહેવાય લિગેન્ડ અને આ ધાતુ આયન એમ મળે તો એ બે વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ બનતો હોય એમાં લિગેન્ડ છે એ બે પ્રકારના હોય એક પ્રબળ લિગેન્ડ હોય અને એક નિર્બળ હોય તો જો પ્રબળ લિગેન્ડ હોય ને તો એ D કક્ષકના ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરશે ફેર ગોઠવણી એટલે યુગ્મીકરણ કરી નાખે તો આ CN છે ને પ્રબળ લિગેન્ડ છે D ના એક ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરશે એટલે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી બાદ ઇલેક્ટ્રોન રચના શું થશે તો કે D માં 5 કક્ષકો જે છે એમાં 1 2 3 4 5 6 હવે આ ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મીકરણ પામી ગયો એટલે તમે જોઈ શકો એક D કક્ષક ખાલી થઈ ગઈ D કક્ષક હવે લિગેન્ડ ના યુગ્મ ક્યાં ગોઠવાય તો અહીં તમે જોશો એક CN એક બંધ બનાવે એટલે 4 CN 4 સવર્ગ સહસંયોજક બંધ બનાવે એક CN આખું યુગ્મ છે ને D કક્ષકમાં દાન કરે અને એક યુગ્મ S માં એક P માં પાછું એક P માં તો કુલ એક 4 યુગ્મ 4 કક્ષકમાં દાન કરે છે અને એક D માં એક S માં P માં એટલે Q સંકરણ આવી ગયું DSP2 સંકરણ જોવા મળે આ રીતે આપણે DSP2 સંકરણ જોવા મળે છે એ ધ્યાન રાખો પણ આવા ઉદાહરણ અત્યારે બહુ નહીં આવડે તો વાંધો નહીં ચાલશે કારણ કે આપણે 12મા ધોરણમાં વિગત અજ્ઞાનો અભ્યાસ કરવાનો થશે એટલે આવા ઉદાહરણ સાદા અકાર્બનિક સંયોજનો હોય એમાં DSP2 સંકરણ જોવા મળતું નથી એમાં મોસ્ટ ઓફ SP3 સંકરણ જોઈએ ચાર કક્ષકો ભાગીએ ત્યારે પણ DSP2 સંકરણ મોટા ભાગે સંકીર્ણ અથવા સવર્ગ સંયોજનો છે એમાં જોવા મળશે એટલે તમને એ જ ઉદાહરણ અહીંયા આપવામાં આવેલું છે NaCl4-2 અને PtCl4-2 તો એમાં DSP2 સંકરણ તમને જોવા મળે છે એ ખાલી એટલે ઉદાહરણ યાદ રાખજો આપણે ઘણા બધા ઉદાહરણ હોય પણ એ બધા સંકીર્ણ સંયોજનના છે એ કેવી રીતે એ સંકરણ થાય એ વધારે ટૂંકમાં અભ્યાસ સંકીર્ણ સંયોજન કરશું તો આપણે ખ્યાલ આવશે અત્યારે તમને એનો વધારે પડતો ખ્યાલ આવશે નહીં એ ધ્યાન રાખવું અત્યારે માત્ર આપણે આટલું ધ્યાન રાખશું કે DSP2 સંકરણ એટલે શું કે D કક્ષક એ S અને બે P કક્ષક સંકરણમાં ભાગ લે સમાન આકાર સમાન ઊર્જા ધરાવતી કક્ષકો ઉત્પન્ન કરે એ DSP2 સંકૃત કક્ષક કહેવાય અને આ ઘટનાને DSP2 સંકરણ કહેશું અને ચાર સંકૃત કક્ષકો ચોરસના ચાર ખૂણા તરફ ફેલાશે એટલે આકાર સમચોરસ હશે અને બંધકોણ 90 એંગલનો જોવા મળશે અને બધા જ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ધ્યાનમાં લેવાના હશે એ ધ્યાનમાં રાખો હવે એવી જ રીતે આપણે પછીનું સંકરણ બીજું જોઈએ તો SP3D સંકરણ SP3D સંકરણ એની ચર્ચા કરી તો SP3D સંકરણમાં શું આવશે એક જ તત્વની એક કઈ કક્ષક હશે એક S 3 P
थी अने एक डी कक्ष संकरण में भाग लई ने समान आकार अने समान ऊर्जा धरावती केटली पांच sp3d संकृत अक्षको उत्पन्न करे छे। अने आ घटना ने शू कहसु sp3d संक्रमण करे छे। अने पांच संकृत कक्षको चौरसना पांच संकृत कक्षो एक समतल में त्रण गोठवाशे ने बे समतल नी बार गोठवाशे। अने समतल में त्रण अने बे समतल नी बार गोठवाशे जेमा आपणे समतल में होय एने आपणे विषुववृत्तीय बंध कही छे। समतल नी बार होय शुं कही अक्षीय। एटले पांच संकृत कक्षको मध्यस्थ परिमाण थी एक समतल में त्रण गोठवाशे। ई समतल में त्रण गोठवाशे ई विषुववृत्तीय कहेवाय। केवी कहेवाय? જોડશું તો એક ત્રિકોણીય થશે અને બે પિરામિડલ જોવા મળશે। એનો આકાર કેવો થશે? ત્રિકોણીય પિરામિડલ। અને વિષુવૃત્તીયમાં જે ત્રણ કક્ષકો છે એના વચ્ચે 120 નો બંધન હોય અને જે અક્ષીય છે એ વિષુવૃત્તીય સાથે સંકલનની બહાર અને અંદરની તરફ જે જોવા મળે એ વિષુવૃત્તીય સંકલ કક્ષકો સાથે 90 ના બંધકોણથી જો કે ગોઠવાય એટલે બે પ્રકારના બંધકોણ જોવા મળશે। હવે આનું ઉદાહરણ આપણે સમજીએ તો ઉદાહરણ તરીકે PClI તો પીસીએલ ફાઈ ની અંદર મધ્યસ્થ પરમાણુ કોણ છે? ફોસ્ફરસ। તો ફોસ્ફરસ ની ઇલેક્ટ્રોન રચના નિયમ કમ્પ્લેટ 2s માં 2 ઇલેક્ટ્રોન હોય અને 2p માં અંદર માં સમૂહ તત્વ 3 ઇલેક્ટ્રોન હોય। સોરી 2s ને 3s અને 3p આવશે પણ એ ફોસ્ફરસ 5 બંધ બનાવે તો 5 અર્ધપૂર્ણ કક્ષક હોવી જોઈએ એટલે એક 3s નો ઇલેક્ટ્રોન ત્યારબાદ ની 3d કક્ષક માં શું થશે તો કે ઉત્તેજિત અવસ્થામાં જશે એટલે તે એને આપણે શું કહે છે ઇલેક્ટ્રોન છે એની પુનઃ ગોઠવણી થશે। શું કહેવાય? અથવા ઇલેક્ટ્રોન નીચી ઉર્જાવાળીમાંથી ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં તૂટીએ જાય છે તો ત્યારે એને આપણે આમ લખશું ઉત્તેજિત અવસ્થામાં 3s માંથી એક ઇલેક્ટ્રોન 3d માં જશે તો આમાંથી એક s 3p અને d કક્ષક સંકળામાં ભાગ લે સમાન આકાર સમાન ઊર્જા ધરાવતી 5dsp2 સંકૃત કક્ષક ઉત્પન્ન કરે એ ફોસ્ફરસ થી 5dsp2 સંકૃત કક્ષક એક સમતલમાં 3 ગોઠવાશે અને બે સમતલની બહાર ગોઠવાશે અને એની સાથે ક્લોરીન ના એક એક p કક્ષક કયો બંધ બનાવશે તો કે p કક્ષક ડમ્બેલ આકાર હોય એક એક સિગ્મા બંધ બનાવે કયો બંધ બનાવશે એક એક સિગ્મા બંધ એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી 5 આપણે કયા બંધ બનશે તો કે સિગ્મા બંધ બને છે અને 5 સિગ્મા બંધ એટલે આખું આપણે આમ લખાય PClI લખવું હોય તો નિયમ કમ્પ્લેટ પછી આ એક s કક્ષક છે હવે વાસ્તવમાં s કક્ષક ન કહેવાય એને આપણે સંકૃત કક્ષક જ કહેવાય પણ એને આ રીતે પણ દર્શાવી શકો કે આ એક ક્લોરીનનો બંધ બને એવો સિગ્મા આ બીજા ક્લોરીનનો એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આખું PClI ની ઇલેક્ટ્રોન રચના લઈ તો એમાં ફોસ્ફરસ થી એક ક્લોરીન પરમાણુ આ બીજો ક્લોરીન પરમાણુ ત્રીજો આ ચોથો ક્લોરીન અને પાંચમો ક્લોરીન પરમાણુ તો કે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકારે ગોઠવાશે। કે આકારે? ત્રિકોણીય દ્વિપિરામિડલ।
त्रिकोणीय द्विपिरामिडल आनी अंदर आयत समतल में बंद रिया એટલે આપણે કેવા બનીએ છે વિષુવવૃત્તિ અને સમતલની બહાર જે બનીએ એ કેવા છે અક્ષીય બંધ કહેવાય વિષુવવૃત્તિ બંધની સંખ્યા 3 અક્ષીય બંધની સંખ્યા 2 અને અક્ષીય બંધ છે એ સમતલની બહાર હોવાથી આ બંધ છે અક્ષીય બંધ છે એ પ્રમાણમાં માં લાંબા હોય કેવા હોય લાંબા હોય અને આ પ્રમાણમાં કેવા હોય એટલે કે પ્રમાણમાં टूका जवाब जवाब मैसे टूका અને આ બંધ પ્રમાણમાં લાંબા હોવાથી તો કે એ બંધ કેવા હોય સક્રિય હોય એટલે જ્યારે PCl5 જેવા અણુ હોય છે એને ગરમ કરવામાં આવે તો એ PCl3 અને Cl2 માં રૂપાંતર પામે કારણ તો કે આ જે અક્ષીય બંધ પ્રમાણમાં લાંબા હોવાથી સક્રિય હોય એટલે બંધ તૂટી જાય એટલે બે ક્લોરીન પરમાણુ છૂટા પડે તો PCl3 માં તો કે રૂપાંતર પામી શકે છે તે ધ્યાનમાં રાખવાનું રહેશે તો આપણે આ રીતે PCl5 ની રચના અથવા તમે એમ કે sp3d સંકરણ ઉદાહરણ દ્વારા સમજાવો તો ટેક્સ્ટબુક ની અંદર તમને કોષ્ટક નીચે જે PCl5 ની રચના આપેલી છે એ સમજાવવાની રહેશે અને એમાં બંધારણ આપ્યું અને પછી છેલ્લે પેરેગ્રાફમાં આ બે પ્રકારના બંધ છે એની પણ આપણે ચર્ચા કરવામાં આવેલી છે એ ધ્યાનમાં રાખવાનું રહેશે તો આ રીતે આ PCl5 સંકરણ અને એનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ અને કે મોટા ભાગે 15મા સમૂહના તત્વોના સંયોજનો જે હોય એમાં આ પ્રકારનું સંકરણ જોવા મળવાની શક્યતા છે હવે આવી જ રીતે આપણે sp3d2 સંકરણ લઈએ ધ્યાનમાં લઈશું શું લેશું sp3d2 સંકરણ तो sp3d2 સંકરણ એટલે એક જ પરમાણુની એપીએસ એક જ પરમાણુની એપીએસ 3p અને 2d કક્ષકો સંકરણમાં ભાગ લે ને સમાન આકાર અને સમાન ઊર્જા ધરાવતી 6sp3d2 સંકૃત કક્ષકો ઉત્પન્ન કરે અને આ ઘટનાને શું કહેશો sp3d2 સંકરણ તરીકે ઓળખવામાં આવે અને આ રીતે ઉત્પન્ન થતી 6sp3d2 સંકૃત કક્ષકો મધ્યસ્થ પરમાણુ હોય તેનાથી અષ્ટફલકના 6 ખૂણા તરફ ગોઠવાય એટલે અષ્ટફલકના 6 ખૂણા તમારે કેમ ગોઠવવા તો એક સમતલમાં 4 ગોઠવી દેવા અને સમતલની બહાર 2 ગોઠવો હવે અષ્ટફલક રચના આકૃતિ કેમ દોરશો તો કે ચાર જે સમતલમાં છે ને ચારે ચારને જોડવી પછી સમતલની જે બાર જે છે એને આ રીતે જોડવા એ ઉપર એ રીતે જોડી દે અને એવી જ રીતે હવે આને આની સાથે જોડી દે અને આની સાથે એટલે આપણે આઠ ફલક બને કેટલી ફલક બનશે થ્રી ડાયમેન્શનમાં જોશો તો આઠ ફલક બની શકે છે તો આ રચના જે છે એને અષ્ટફલકીય રચના કહેવાય અષ્ટફલકીય ફલક આઠ હોય પણ એના ખૂણા કેટલા આવે છ આવે ખાસ ધ્યાન રાખો અષ્ટફલકના છ ખૂણા તરફ છ કક્ષ એટલે બધા જ નો બંધકોણ તમે લેશો ને તો 90 ના એંગલ નો આવશે બંધકોણ કેટલો આવશે 90 ના એંગલ નું કે જોવા મળશે તો આ sp3d2 સંકરણ સાદા અકાર્બનિક સંયોજનોમાં જોવા મળે અને સંકીર્ણ સંયોજનો છે એમાં પણ આ સંકરણ જોવા મળશે તો પહેલા આનું ઉદાહરણ છે ને સાદા સંયોજનો રિયા એની અંદર આપણે છે એ ચેક કરી લઈએ
तो सादा संयोजनो छे एमां sp3d2 संकरण होय तो आकार अष्टफलकी आवशे अने चोरस पिरामिड लई आवशे। बे प्रकारे जोवा मळशे तेવો બે ઉદાહરણ આપણે છેલ્લા ચેક કરી અકાર્બનિક સંયોજનના છે સાદા અકાર્બનિકના એની વાત કરી। તો પહેલા ઉદાહરણ SF6 લો, કયું લો? SF6। તો ચાલો એમાં મધ્યસ્થ પરમાણુ કોણ છે? સલ્ફર। ઓકે તો સલ્ફરની ઇલેક્ટ્રોન રચના શું થાય? નિયોન કમ્પ્લેટ 2s માં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 અને 2p માં એટલે 2s નહીં પણ 3s અને 3p માં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 1 2 3 અને 4। પછી પાછળ કઈ કક્ષક હોય? d કક્ષક હોય। કઈ હોય? d। सल्फर कितना बंद बना है? 6। तो 6 अर्धपूर्ण होवी जी अपने पास है 2 है तो 3s નો 1 અને 3p નો 1 3d કક્ષક માં હોય છે તો ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે નિયોન કમ્પ્લેટ 3s નો 1 ઇલેક્ટ્રોન, 3p માં 3, એટલે s અને p ના 2 ઇલેક્ટ્રોન d કક્ષક માં હોય છે। તો 6 અર્ધપૂર્ણ કક્ષક થઈ ગઈ, 1s 3p અને 2d। તો આ 6 કક્ષક ના સમમિશ્રણ થી સમાન આકાર સમાન ઊર્જા ધરાવતી 6 sp3d2 સંકુચિત કક્ષક ઉત્પન્ન થશે। તો આખા ઇલેક્ટ્રોનીય બંધારણ કેમ લખાય? નિયોન કમ્પ્લેટ આ એક સાથે એક તો ફ્લોરિનનો ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે, પછી ત્રણે ત્રણ p કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી એક એક ફ્લોરિન પરમાણુ પર, એટલે 4 સહસંયોજન બની ગયા। એવી જ રીતે બાકીના બે જે બીજી બે સંકુચિત કક્ષકો બાકી હતી એની સાથે બે ક્લોરીન ના પરમાણુ એક એક ઇલેક્ટ્રોન, તો 6 શું બંધ બનશે? સિગ્મા બંધ નિર્માણ થાય। 6 સિગ્મા બંધ સલ્ફર થી અષ્ટફલક ના 6 ખૂણા તરફ ગોઠવાયેલા જોવા મળશે। આ રીતે અને આને જોડી દીઓ એટલે અષ્ટફલકીય રચના આપણે મળશે। કેવી રચના મળશે? અષ્ટફલકી। अष्टफलक ना 6 ખૂણા તરફ અષ્ટફલક એ ગોઠવણી બંધકોણ કેટલાનો? 90 ના એંગલ નો જોવા મળે, કારણ કે બધા બંધકારક યુગ્મ છે એટલે આકાર નિયમિત આકાર જ sp3d2 સંકરણ છે એ જોવા મળે। પણ બીજું ઉદાહરણ આપણે એવું લઈ લઈએ clf5, ત્યાંની અંદર સંકરણ sp3d2 છે પણ આકાર અષ્ટફલક એ જોવા મળશે નહીં। તો એના ઉદાહરણમાં મધ્યસ્થ પરમાણુ ક્લોરીન છે, તો ક્લોરીન ની ઇલેક્ટ્રોન રચના શું થશે? નિયોન કમ્પ્લેટ 3s માં 2, 3p માં 5 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 અને 5, અને d કક્ષક 3d કક્ષક શું હોય? ખાલી 3p 3d। તો આપણે 5 બંધ બનાવો તો 5 કક્ષક ખાલી માટે ઉત્તેજિત અવસ્થામાં 2 ઇલેક્ટ્રોન ની ભરતી થશે, 3p ના 2 3d મળી જશે, 3s ના m નંબર રહેશે। તો ઇલેક્ટ્રોન રચના નિયોન કમ્પ્લેટ 3s ના 2 m નંબર લેશે અને 3p ના એક એક ઇલેક્ટ્રોન ની ભરતી થઈ જાય તો એ 3d કક્ષક માં ગોઠવાય છે। હવે અહીંયા સંકરણ માં એક અબંધકારક ઇલેક્ટ્રોન માં ધરાવતી એક 3p અને 2d ભાગ્યા છે, સમાન આકાર સમાન ઊર્જા ધરાવતી આપણે 6 sp3 સંકુચિત કક્ષક મળશે, પણ એમાં એક માં તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે। એટલે હવે clf5 ની રચના થાય ત્યારે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ m નંબર રહેશે, પરંતુ આ 5 જે sp3d2 સંકુચિત કક્ષકો છે એની સાથે એક એક ક્લોરીન ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરશે। તો અહીં તમે જોશો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લોન છે અને આ 5 કેવા છે? બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન યુગ્મ। તો આની રચના કઈ રીતે થાય? કે Cl થી એક આ બે ક્લોરીન અષ્ટફલકના 6 ખૂણા તરફ જ ગોઠવાય, આ 5 અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય જે આ કક્ષકમાં છે। તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી અષ્ટફલકી છે, પણ આકારમાં આપણે જાણીએ છીએ કે અબંધકારક યુગ્મમાં ભાગ લેતા નથી, તો આ 5 અબંધકારક યુગ્મમાં જ ભાગ લે તો ચોરસ પિરામિડલ આકાર આવે। કેવો? ચોરસ પિરામિડલ। આ સંકલન તમને રીતે સમજાવેલું નથી, પણ કોષ્ટકમાં તમે જોશો તો ત્રીજું છે ચોરસ પિરામિડલ sp3d2 સંકલન, જેની અંદર તમને BrF5 નું ઉદાહરણ આપ્યું છે, જે clf5 નું ઉદાહરણ હતું, બરાબર? તો આની અંદર તમે જોશો તો 5 બંધકારક યુગ્મ એક અબંધકારક છે, આકારમાં તો કે નિયમિત આકાર અષ્ટફલકીય ન આવે, કારણ કે અબંધકારક યુગ્મની હાજરીને કારણે તો કે શું થશે? એક યુગ્મ આકારમાં ભાગ ન લે તો ચોરસ પિરામિડલ આકાર જોવા મળે, પણ સંકલન sp3d2
હજી એક ઉદાહરણ આપણે સંકીર્ણ સંયોજનનું લઈએ કે સંકીર્ણ સંયોજન છે એમાં પણ sp3d2 સંકરણ જોવા મળે તો એના ઉદાહરણમાં સંકીર્ણ સંયોજનની અંદર જોઈએ તો fp f6 -3 તો આની અંદર પણ sp3d2 સંકરણ એટલે અષ્ટફલકીય આકાર આવશે સંકીર્ણ વાળા ઉદાહરણ અત્યારે ધ્યાનમાં નહીં રાખો તો ચાલશે કારણ કે બહુ સમજાશે નહીં કારણ કે ચેપ્ટર આખું સમજવું પડે પછી તમને વધારે ખ્યાલ આવશે પણ એલ્ફા છે એટલે આપણે થોડીક ચર્ચા કરી લઈએ તો એફી છે એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોમ્પ્લેક્સ છે 3d6 હોય અને 4s2 હોય પણ એફીનું ઓક્સિડેશન અને 3 થશે એટલે 3 ઇલેક્ટ્રોન દૂર થાય કે s માંથી અને d માંથી એટલે d માં 5 ઇલેક્ટ્રોન વધે કેટલા વધે 5 બરાબર એટલે d માં 5 ઇલેક્ટ્રોન આપણે કેમ ગોઠવશું તો કે 3d કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન દરેક પેટા કક્ષકમાં એક એક હોય છે પછી 4s કક્ષક ખાલી છે 4p કક્ષક ખાલી છે અને ત્યારબાદ કઈ કક્ષક આવશે તો કે 4d કક્ષક આવે તો સંકીર્ણ સંયોજન છે એટલે સવર્ગ સહસંયોજક બંધ જ બને કે બંધ બને સવર્ગ તો સવર્ગ માટે આઠ આઠ કક્ષક ખાલી હોવી જોઈએ અહીં ખાલી કક્ષક નથી હવે લિગેન્ડ છે એ નિર્બળ છે આગળમાં આપણે cn પ્રબળ હતો નિર્બળ છે એટલે ફેર ગોઠવણી ન થાય એટલે જ્યારે fp f6 -3 સંકીર્ણ બને ત્યારે આર્ગોન કોમ્પ્લેક્સ આ ડી ના પાંચે પાંચ એયુગ્મિક ઇલેક્ટ્રોન એમનમ રહેશે પરંતુ એક ખાલી રહેલી s 3 ખાલી રહેલી p અને 2 ખાલી રહેલી d સંકરણમાં ભાગ લઈ સમાન આકાર સમાન ઊર્જા ધરાવતી sp3d2 સંકૃત કક્ષક ઉત્પન્ન કરશે અને એની સાથે 6 ફ્લોરિનના એક એક ઇલેક્ટ્રોન છે એ સવર્ગ સહસંયોજક બંધ બનાવશે એટલે કુલ 6 બંધકારી યુગ્મ આવ્યા કેટલા આવ્યા 6 અને 6 બંધકારી યુગ્મમાં કઈ કઈ કક્ષકોમાં છે તો કે એક s માં 3 p માં અને 2 d માં છે એટલે એને આપણે સંકરણને નામ શું આપ્યું તો કે sp3d2 અને 6 6 બંધકારી યુગ્મનો છે એટલે જે sf6 માં નિયમિત આકાર છે એવો જ આકાર આમાં પણ આપણે જોવા મળશે એ ધ્યાનમાં રાખો અહીંયા ઉદાહરણ તરીકે તમને CrF6 એવું ઉદાહરણ આપ્યું છે કયું આપ્યું છે ઘણા બધા ઉદાહરણ આવા સંકીર્ણ સંયોજનના છે પણ આપણે એક સામાન્ય ઉદાહરણ તમને સમજાવ્યું એટલે સંકીર્ણ વાળા ઉદાહરણ તમારે બારમા ધોરણમાં આવશે અત્યારે આપણે સાદા કાર્બનિક વાળા ધ્યાનમાં લેવાના છે પણ અત્યારે એક બે જે ટેક્સ્ટ બુકમાં આપ્યા એ ઉદાહરણ ધ્યાનમાં રાખ આવું જ એક બીજું સંકરણ કે ઘણી વખત એવું બને કે અંદરની ડી કક્ષક ખાલી થાય અહીં જો ખાલી નહોતું એટલે આપણે 12મી ડી કક્ષક ભાગી દીધી એટલે સંકરણ કીધું એસપીટી લીધું પણ જો અંદરની ડી કક્ષક ખાલી હોય એની સંકરણમાં ભાગીએ તો d2sp3 સંકરણ થાય કે થાય d2sp3 એવું પણ સંકીર્ણ મોસ્ટ ઓફ સંકીર્ણ સંયોજનમાં જોવા મળશે સાદા અકાર્બનિક સંયોજનમાં જોવા મળતું નથી એટલે એ કઈ રીતે જોવા મળે એની થોડીક પ્રાથમિક ચર્ચા કરી લઈએ પણ એ બધી ચર્ચા એવા ઉદાહરણો તમારે 12મા ધોરણમાં પૂછાશે અત્યારે 11મા ધોરણમાં સંકીર્ણના ઉદાહરણ બહુ પૂછાશે નહીં બરાબર પણ અહીંયા ઉદાહરણ આપ્યા છે એટલે એમાં એ પ્રકારનું સંકરણ કઈ રીતે થતું હોય છે એની થોડીક પ્રાથમિક માહિતી હું તમને આપી દઉં d2sp3 સંકરણ તો d2sp3 સંકરણની વાત કરીએ તો એક જ પરમાણુની શું કરશું એક જ પરમાણુ ની બે કઈ કક્ષક ડી એફ ફોરેક્સ અને 3 4p કક્ષક ના સમિશ્રણ થી સમાન આકાર અને સમાન ઊર્જા ધરાવતી કેટલી 6 d2sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય છે જેને આપણે શું કહેશું d2sp3 સંકરણ આંતર કક્ષકીય સંકરણ એવો શબ્દ પણ વાપરાય કારણ કે અંદરની દ્વિ કક્ષક ભાગીએ છીએ એટલા માટે અને આ પણ જેને sp3 d2 સંકરણમાં d કક્ષકો અષ્ટફલકના 6 ખૂણા તરફ ગોઠવા દીધી એમ જ આમાં
અષ્ટફલકના 6 ખૂણા તરફ જ ગોઠવાશે પણ આવા ઉદાહરણની અંદર કે ઉદાહરણ લઈ આપણે તો કે જો હમણાં જે પી એફ 6 લીધું તો ઇન્જીયમ એફ એનએચ 3 6 + 3 આવું ઉદાહરણ લઈ લો તો આ ઉદાહરણમાં એફ પી છે એનો ઓક્સિડેશન આંક + 3 છે + 3 છે એટલે ઇલેક્ટ્રોન રચના આર માં કમ્પ્લીટ આવે પી ડી માં 6 ઇલેક્ટ્રોન હોય પણ 3 દૂર થાય છે 6 હોય एस में बी हो एस ना बी ने बी नो एक वयो जाए कारण के पी प्लस थ्री एट बी में पांच वे फोर एस कक्षक खाली रही फोर पी कक्षक खाली हो लिगेंड प्रबल केवो प्रबल प्रबल हो फेर गोठवण आ बी इलेक्ट्रॉन गया आ बी कक्षक मारी जाए तो प्रबल लिगेंड में फेर गोठवणी बाद इलेक्ट्रॉन रचना आ जाए एक बे त्रण आ बी गया युग्मीकरण पानी जाए तो जो अंदर बे बी कक्षक खाली थे तो आ डी कक्षक पी एस पी ए अंदर डी कक्षक बाकी है आ बड़ी वस्तु हज अत्य समझाश नहीं क्यों लिगेंड प्रबल क्यों निर्बल बराबर ई बधुं आपणे 12मा धोरणमां आवशे अत्यारे आ उदाहरण तमने टेक्स्टबुक में आप एटला ध्यान में राखवा बराबर तो हवे एपी एनएच थ्री सिक्स छ सवर्ग स संयोजक बंध बनशे तो छ सवर्ग स संयोजक बंध में कई रीते रचना थशे आर्गन कम्प्लेट आ डी कक्षक में आ पांच इलेक्ट्रॉन पेली त्रण में हम लिगेंड युग्म आ एक डी में बीजी डी में एनएच थ्री में एक इलेक्ट्रॉन युग्म दान करे बीजो एनएच थ्री बीजो इलेक्ट्रॉन युग्म दान करे तीजो एनएच थ्री तीजो इलेक्ट्रॉन युग्म दान कर त्यार बाद त्रण पी कक्षक में एक एक इलेक्ट्रॉन युग्म दान कर कुल छ युग्म छ डीएसपी टू शंकु कक्षक में दान करे એટલે કુલ 6 સવર્ગ સ સંયોજક બંધ બનશે અને 6 કક્ષકોમાં 2 ડી 1 એસ અને 3 પી એટલે સંકળણ આપણે કીધું ડી 2 એસ પી 3 સંકળણ કીધું અને એનો આકાર જોઈએ તો એકી સાથે 6 સવર્ગ સ સંયોજક બંધ એક એનએચ 3 નો આ બીજા એનએચ 3 નો બીજા એનએચ 3 નો અને ચોથા એનએચ 3 અને આ પાંચમા એનએચ 3 નો અને આ છઠ્ઠા એનએચ 3 નો આ રીતે અષ્ટફલકી આકારે ગોઠવાય છે અને ડી ટુ એસ પી થ્રી સંકળણ થશે આમાંય બંધ પણ નિયમિત અષ્ટફલકીમાં છે એવું 90 એંગલનો જ તમને જોવા મળશે અને આના ઉદાહરણ તરીકે ટેક્સ્ટબુકમાં તમને સીઓ એન એસ થ્રી સિક્સ નું ઉદાહરણ તેમાં ખાલી કોબાલ્ટની ઇલેક્ટ્રોચના બદલાય સીઓ એન એસ થ્રી સિક્સ પ્લસ થ્રી છે બી કક્ષકમાં તમારે 6 ઇલેક્ટ્રોન વધશે તો અહીંયા એક યુગ્મક થઈ જાય બાકી બધું સેમ ટુ સેમ આવે આવા ઉદાહરણ 12મા ધોરણમાં વધારે ચર્ચા કરશું અત્યારે આવા એક બે ઉદાહરણ જે આપ્યા છે એ ધ્યાનમાં રાખ એવું જ આપણે એક બીજું સંકળણ તમને અગાઉ મેં લખાવેલું હતું કે એસ પી થ્રી ડી થ્રી સંકળણ એસ પી થ્રી ડી થ્રી તો એસ પી થ્રી ડી થ્રીમાં એક એસ કક્ષક 3 પી અને 3 ડી કક્ષક સંકળણમાં ભાગ લઈએ તો સમાન આકાર સમાન ઊર્જા ધરાવતી 7 એસ પી થ્રી ડી ટુ સંકળણ કક્ષક ઉત્પન્ન થાય જે પેન્ટાગોનલ દ્વિપિરામિડલ આકારે ગોઠવાશે આના ઉદાહરણ તરીકે આપણે સી આઈ એફ 7 ની વાત કરેલી હતી અગાઉ કોષ્ટક લખાયું છે જોજો આઈ એફ 7 આઈ એફ 7 માં મધ્યસ્થ પરમાણુ આયોડિન છે એની ઇલેક્ટ્રોન રચના હિલિયમ ક્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન એમાં હિલિયમ નિયોન કાર્બન અને શું આવે ક્રિપ્ટોન કમ્પ્લેટ આવશે શું આવશે ક્રિપ્ટોન અને હિલિયમ નિયોન કાર્બન ક્રિપ્ટોન સોરી અહીંયા હિલિયમ કમ્પ્લેટ પછી નિયોન આર્ગોન અને ક્રિપ્ટોન ક્રિપ્ટોન કમ્પ્લેટ થશે એટલે પહેલો બીજો ત્રીજો ચોથો 4 આવર્ત પૂરા થયા એટલે પાંચમા આવર્તમાં આવશે અને પાંચમા આવર્તમાં આપણે 5d10 પછી 6 4d10 આવશે અને 5s2 અને 5p શું આવશે 5 આ બી ઇલેક્ટ્રોન રચના પણ આયોડિન 7 બંધ બનાવે તો 7 અર્ધપૂર્ણ કક્ષક માટે ઉત્તેજિત અવસ્થામાં શું થશે 4d10 એમ નંબર છે પણ 5s માં 1 ઇલેક્ટ્રોન અને 4p માં 5 માંથી 3 માં 1 1 ઇલેક્ટ્રોન વધે અને બાકીના 2 ઇલેક્ટ્રોન બાકી d કક્ષકમાં હોય છે
एक एस માંથી અને બે માંથી ત્રણ ઇલેક્ટ્રોન બી માં આવ્યા તો એક એસ ત્રણ પી અને ત્રણ બી સંક્રમણમાં ભાગ લઈ સમાન આકાર સમાન ઊર્જા ધરાવતી સાત એસપીટી વિદ્યુત સંતૃપ્ત કક્ષક ઉત્પન્ન કરશે અને એની સાથે સાત ક્લોરીન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એટલા એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને સાત સહસંયોજક બંધ બનશે સાડા સહસંયોજક બંધ બને આ સાત સહસંયોજક બંધમાં સાથે સાત સિગ્મા બંધ मध्यस्थ परमाणु की पेंटागोनल द्विपिरामिडल आकार गोठवणी पामशे पेंटागोनल द्विपिरामिडल पेंटागोनल द्विपिरामिडल रचना कई रीते बताशो तो कि मध्यस्थ परमाणु आयोडीन छे एक समतल में पांच वर्तुळ एटले पेंटागोनल एटले पांच वर्तुळ नो बंध कोण केटलो होय एक वर्तुळ टू थाय एटले 380 × 1.5 × 16 તો એ પણ ધ્યાનમાં રાખવાનું છે તો આપણે આ સંકરણ હતા એ બધા સંકરણની ચર્ચા પૂરી કરી હવે આપણે અણુ બની ગયા હવે અણુની ઇલેક્ટ્રોન રચના કેવી હોય આણ્વીય ઇલેક્ટ્રોન રચના ટોપિક નંબર 4.7 નીટના જેડબલના એમસીક્યુ માટે ખૂબ જ અગત્યનો ટોપિક હવે આવશે એટલે સંકરણ આકાર અને આણ્વીય ઇલેક્ટ્રોન રચના આ ટોપિકમાંથી નીટમાં જેડબલમાં પૂછાવાની શક્યતા વધારે છે એટલે એ ટાઈપના એમસીક્યુની પણ પ્રેક્ટિસ કરવાની છે કે આણ્વીય ઇલેક્ટ્રોન રચના કે ટોપિકની ચર્ચા હવે આપણે આવતા લેક્ચરની અંદર કરશું ઓકે તો આજે આટલું રાખશું